नमस्कार मित्रों, रविवारना दिवसे तमे मोदी साहेब ने कदाच सांभळ्या हशे मननी बातमां, मन की बातना प्रोग्राममां। तो एमनी वातमां एक सरस वात आई के भारतनी अंदर कोरोना नो जे संक्रमण नो जे फैलावो छे एनी टकावारी वस्तीना प्रमाणमां अने मृत्युनो जे दर छे ए भारतमां बीजा देशोना प्रमाणमां घणो बधो ओछो छे। एक आ वात एमने कीधी अने साथे साथे बीजी एक वात एमने कीधी के दुनियाना लगभग मोटा भागना तमाम देशना वडाओ साथे एमने वातो थती होय छे अने ये बीजा देशना लोकोए शरीरनी इम्युनिटी वधारवा माटे योग अने आयुर्वेद कई रीते बेनिफिट आपे छे अने कई रीते एनो उपयोग कराय आ वातोनी जानकारी आ बीजा देशना लोकोए मांगी छे। एटले नरेन्द्र मोदी साहेबे 21 જૂનને યોગ દિવસ ઉજવવા માટે જે પ્રયત્નો કર્યા અને આખી દુનિયાએ સ્વીકારી લીધો, એમ હવે આપણને એક નવી આશા જન્મી છે કે આપણા આયુર્વેદને પણ આખી દુનિયા અપનાવશે। આ બહુ મોટી વાત છે, એટલે ભવિષ્ય આયુર્વેદ અને યોગનું બહુ ઉજ્જવળ છે। અને આપણે જે કંઈ આ જ વાતો કરીએ છીએ, આપણી જે આહારની જે પદ્ધતિ છે એ યોગ અને આયુર્વેદની જ નિયમો એમાં જ બતાવેલી જે વાતો છે શરીર સાચવવા માટેની એ જ વાતો આપણે કરીએ છીએ। બીજી એક મહત્ત્વની વાત છે કે અમેરિકાએ WHOમાંથી પોતાનો હિસ્સો ખેંચી લીધો, એટલે એનાથી છેડો ફાડી કાઢ્યો છે એને। એટલે અમેરિકા જેવો દેશ પણ WHOની જે કામગીરી છે એનાથી કંટાળી અને એને છેડો ફાડ્યો, એનો મતલબ એવો થાય કે WHO ખાલી એલોપથીને જ પ્રમોટ કરે છે અને જે ઓલ્ટરનેટ થેરાપીઓ જે આયુર્વેદ જેવી યોગ જેવી આપણી જે વર્ષો જૂની આપણી સંસ્કૃતિ સાથે સંકળાયેલી જે અને જે શાસ્ત્રોક્ત છે પાછી એ વ્યક્તિ વિશેષ નથી, વ્યક્તિઓએ આપેલી નથી આ બધી પદ્ધતિઓ। યોગ તો ભગવાન દ્વારા આપવામાં આવેલો છે, આયુર્વેદ એને વેદ કીધેલો છે, એટલે આપણા શાસ્ત્રો કે જે ઈશ્વરીય શક્તિ દ્વારા અપાયેલી છે એને હવે મહત્ત્વ આપવાના દિવસો આવી રહ્યા છે। તો ભલે અત્યારે આપણે આહારની પદ્ધતિ ઉપર કામ કરી રહ્યા છીએ એ બધું હજી ઘણું ઓછા લેવલે છે, લાખોમાં ટકાવારીના જોવા જઈએ તો લાખોમાં 2-5 વ્યક્તિઓ હજી આપણી આ પદ્ધતિઓ સાથે સંકળાયેલા છે, એની જાણકારી મેળવી છે। એટલે એક દિવસ એવો આવશે કે ઘેર ઘેર લોકોને શરીરને સાચવવાની પ્રાયોરિટી માટે લોકો જાગૃત થશે અને આ લોકો એના વિશે ગંભીર થશે। એટલે તમે જે આપણી આ સિસ્ટમ સાથે જોડાયેલા છો તો તમે નસીબવાળા છો કે તમે એડવાન્સ છો, લોકો કરતા તમે આગળ છો। હવે યોગની થોડી વાત કરીએ તો યોગનો શરૂઆતમાં બાબા રામદેવે બહુ પ્રચાર પ્રસાર કર્યો, અમારા એ ગુરુ છે, અમે એમને રૂબરૂ તો મળ્યા નથી પણ છતાંય એમની જે શિબિરો ચાલતી હોય અને આસ્થા ઉપર જે પ્રોગ્રામો આવતા એ શીખી એ જોઈ જોઈ અને અમે શીખ્યા છીએ અને અમે પણ પેટ ગોળ ફેરવતા શીખ્યા, શીર્ષાસન કરતા શીખ્યા, બધા પ્રકારના આસનો અને પ્રાણાયામના બધું શીખ્યા અને લોકોને શીખવ્યા। તો યોગના લાભ છે, પરંતુ એ સમયે આહારના જે બેનિફિટ લેવાના હોય એનું જ્ઞાન નહોતું, એ પછી નવી ભોજન પ્રથાવાળા ચૌહાણ સાહેબના સાંભળ્યા, ડૉક્ટર વિશ્વ સ્વરૂપ ચૌધરીની વાતો સાંભળી, એ સિવાય કેટલાય લોકો જે આરોગ્યના રિલેટેડ જે વાતો કરે છે
એવા કેટલાય બધા વક્તાઓના લેક્ચરો સાંભળ્યા, ફૂડ એન્ડ ન્યુટ્રિશનના અભ્યાસ કર્યા, નેચરોપેથીના અભ્યાસ કર્યા. તો આ બધા અભ્યાસ કરતાં કરતાં છેલ્લે આપણે એક આ યોગાહાર એટલે યોગ શાસ્ત્રોનો આહાર, આયુર્વેદનો આધાર લઈને આહાર, આયુર્વેદના નિયમો, આ નિયમોનું કોઓર્ડિનેશન કરો અને એનો રોજ અમલ કરો તો શરીર તમારું તંદુરસ્ત રહે. તમે કોઈ એક થેરાપી ઉપર આધાર રાખી અને શરીરને સારું રાખી શકતા નથી. રોજ યોગ કરવાવાળા સારા જ રહે છે, મોટાભાગના લોકોને કોઈને સમસ્યા નથી, પણ એમાં કન્ડિશન એ આવી જાય છે કે રોજ તમારે એક કલાકથી દોઢ કલાક યોગ કરવાનો સમય ફાળવવો પડે અને આટલું કરવા છતાં પણ તમને દરેક બીમારીઓમાંથી પૂરેપૂરો લાભ અને સંતોષ થાય એવો લાભ મળતો નથી. તો યોગની અંદર પણ જે છે કે ભાઈ ખાલી યોગ અને પ્રાણાયામ કરી દેવાથી કામ પતી જાય તો એવું નથી, એમાં પણ થોડી ઉનપો છે, એની પણ મર્યાદાઓ છે. તો આપણે આપણું આજે અષ્ટાંગ યોગાહાર, 8 મુદ્દાઓ જે આહારના છે એના ઉપર ધ્યાન રાખીએ તો તમારે રોજ એક કે દોઢ કલાક યોગ કરવાની જરૂર પડે નહીં. તમે કરો તો વધારે બેનિફિટ છે, આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કરશો તો એનું ઉત્તમ રિઝલ્ટ, યોગ કરી અને જેટલું રિઝલ્ટ મળે એનાથી તમને વધારે ડબલ પરિણામ મળશે. યોગના ફાયદા છે તો એનો પણ લાભ લો, આહારના ફાયદા છે તો એનો એ લાભ લો, બંનેને ભેગા કરો અને આ કુદરતના નિયમોને સમજી અને બધાનો ઉપયોગ કરો, તમને બહુ જ લાભ મળશે. બરાબર છે? તો આપણા આ લેક્ચરો સાંભળી ઘણા બધા સાધકોએ કેસર કેરીની શિબિર ઘર બેઠા કરે છે. આપણે અમદાવાદ સેન્ટર ખાતે ગીરની તલાળાની ઓર્ગેનિક કેસર કેરી લાવી અને લોકોને સસ્તા ભાવે અને કાર્બાઇડ ફ્રી નેચરલ ઓર્ગેનિક કેરી, કેસર કેરીની શિબિર વખતે લોકો કરી શકે એમના માટે આપણે પ્રોવાઈડ કરીએ છીએ, ઓછા ભાવે, વ્યાજબી ભાવે, નહીં નફો નહીં નુકસાનના ધોરણે. તો અમદાવાદ બહારના જે સાધકો છે એ લોકો માટે અમારા જોડે એવું કોઈ મોટું નેટવર્ક અને મોટો સ્ટાફ નથી કે અમે તમને પહોંચાડી શકીએ, એટલે એમના લોકો માટે અમને જરા માફ કરજો. કારણ કે ઘણા બધા કહે છે કે સાહેબ અમને સુરત મોકલો, રાજકોટ મોકલો, મુંબઈ મોકલો અને છે કેનેડા સુધી મોકલવાની વાતો આવે છે, પણ એ અમારાથી શક્ય થાય એવું નથી. કારણ કે અમે લિમિટેડ માણસોથી આ બધું કામ કરી રહ્યા છીએ અને ખાસ તો ઘણા બધા લોકોએ આપણા પ્રચાર પ્રસાર માટે પણ ઇન્ટરેસ્ટ બતાવ્યો છે, એ લોકો આપણા અભિયાન સાથે જોડાવા માગે છે. તો એ બધાનો હું દિલથી આભાર માનું છું કે તમારું જે જીવન છે એ સાર્થક થાય, લોકોનું જીવન સાર્થક થાય એ રસ્તે આપણે આગળ વધી રહ્યા છે. થોડા પ્રશ્નો લઈ લઈએ. આજે અમે રોજ છેલ્લા 70 દિવસથી આસોપાલવ અને લીંબુના પાનનો જ્યુસ પીએ છીએ, તો રોજ આસોપાલવના પાન નુકસાન ના કરે? આવો એક સવાલ આવ્યો છે. આસોપાલવ એ આપણા માટે મંગલ દિવસ માટે એનો આપણે તોરણ બનાવીએ છીએ, એટલે આસોપાલવ છે, લીંબુ એ સાઇટ્રસ છે, ખટાશ છે, આપણા શરીરની સફાઈનું કામ કરે છે, એટલે સફાઈ સાથે ન્યુટ્રિશન પણ એમાં હોય છે, આસોપાલવમાં પણ હોય છે. પરંતુ તમારે ખોરાક તરીકે જે પાંદરા વાપરવાના છે તો એમાં સૌથી વધારે તમારે આધાર રાખવાનો છે એ એક સાદો નિયમ તમારે યાદ રાખવાનો કે જે પાંદરા કાં તો જે વનસ્પતિ, પછી એ ઝાડ હોય, છોડ હોય, વેલો હોય કે ઘાસ હોય, જે વનસ્પતિનું તમે ફળ અને ફૂલ ખાવ છો એ તમામના પાંદરા આપણા માટે ખાવા લાયક છે. હવે એમાં શરત બીજી અપવાદમાં શું ધ્યાન રાખવાનું કે ભલે એનું ફળ અને ફૂલ તમે ખાતા હોવ પરંતુ એ વનસ્પતિના પાંદરાને તમે તોડો અને સફેદ દૂધ નીકળે એવા પાંદરા ન ખાવ અને મોઢામાં મૂકો અને પાંદરાનું ટેસ્ટ કરો અને તમને ભયંકર કડવું લાગે આવા પાંદરા સિવાયના તમે બધા પાંદરા ખાઈ શકો.
એટલે તમારી આજુબાજુમાં આસોપાલવને ખાલી લીંબુનું ઝાડ હોય એવું તો હોય નહીં, કેટલાય પ્રકારના તમને મળી શકે છે. સરગવાનું ઝાડ હોય તો એ લઈ શકો, મીઠો લીમડો હોય તો એ લઈ શકો, તુલસી હોય તો એ લઈ શકો, બીલીપત્ર હોય તો બીલું પણ આપણે ખાઈ શકીએ છીએ. બીલાથી અદ્ભુત ટોક્સિન કરવાવાળું કોઈ ફળ નથી, તો એ પણ ડિટોક્સ કરે છે આપણા બોડીને, તો એના પાંદરા પણ તમે લઈ શકો છો. બરાબર છે? તો આપણે જેટલા પ્રકારના ભાજીઓ ખાઈએ છીએ, જેટલા પ્રકારના શાકભાજી ખાઈએ છીએ, જેટલા પ્રકારના ફ્રૂટ્સ ખાઈએ છીએ, જેટલા પ્રકારના સલાડ ખાઈએ છીએ, જેટલા પ્રકારના તમે અનાજ ખાઓ છો, અને જેટલા પ્રકારના આપણે કઠોળ ખાઈએ છીએ, અને જેટલા પ્રકારના ડ્રાય ફ્રૂટ્સ ખાઈએ છીએ, આ તમામ વનસ્પતિના પાંદરા આપણે ખાવા લાયક છે. સરસ, ફક્ત દૂધ અને કડવા ના હોય, દૂધવાળા ના હોય અને કડવા ના હોય, આટલું તમારે ધ્યાન રાખવાનું છે. બાકીના બધા પ્રકારના પાંદરા તમે લઈ શકો છો. કંઈ ના મળે તો ધરો, જેને ઘાસ કહેવાય, જે બગીચાઓમાં લોન તરીકે વપરાય છે, એ પણ એક પ્રકારનું ઘાસ છે. એને પણ વનસ્પતિ એટલે શાકાહારી પ્રાણીઓ પાંદરાથી લઈ ઘેટા બકરા એને ખાય છે. તો આપનું શરીર શાકાહારી છે એટલે કોઈ એક પાંદરા ઉપર રોજે રોજ ડિપેન્ડ નહીં રહેવું, વિવિધતા રાખવી. અને બીજું પણ ધ્યાન રાખવાનું છે કે ઘણા લોકો પાછા શું કરે કે બધા 20 પ્રકારના પાંદરા ભેગા કરે, અને રોજે રોજ બધી 18-20 પ્રકારની વનસ્પતિના પાંદરા લઈ આવે ને એના જ્યુસ કાઢીને પીવે છે. તો તમે આવું પણ ન કરો. એનું કારણ છે કે તમે 20 પ્રકારના પાંદરા લઈ આવો, દરેક વનસ્પતિની એક પ્રકૃતિ હોય છે, એના એક ચોક્કસ ગુણધર્મો હોય છે. હવે તમે બધા ભેગા કરો, અને આ ભેગું કરવાથી શું થાય ખબર છે કે આ બધા ભેગા થવાથી એ અંદરોઅંદર કંઈક રિએક્શન કરે. કયું પાંદરું કયા બીજા પાંદરા સાથે મિક્સ થવાથી કેવું રિએક્શન કરશે એના આપણે કોઈ રિસર્ચ કરેલા નથી, એના ઉપર કોઈ સંશોધનો થયેલા નથી. કદાચ થયા હશે તો અમારા ધ્યાન ઉપર આવ્યા નથી. એટલે મહેરબાની કરી તમારે વધારેમાં વધારે 3 કે 4 પ્રકારના જ પાંદરા એક સાથે લેવા, એનાથી વધારે પ્રકારના પાંદરા ભેગા કરવા નહીં. આ ખાસ ધ્યાન રાખો. બરાબર છે? તમારા જોડે સગવડ છે, અવેલેબલ છે, તો આજે 4-5 પ્રકારના પાંદરા આ લો, એ પાંદરા બીજા દિવસે ન લો, એની જગ્યાએ બીજા દિવસે એ બીજા પ્રકારના પાંદરાનો ઉપયોગ કરો, એના પછી એના સિવાયના પાંદરાઓનો ઉપયોગ કરો. આવું તમે ઓલ્ટરનેટ અલગ અલગ રોજ અલગ અલગ પાંદરાનો ઉપયોગ કરો તો તમને વાંધો નહીં આવે. બરાબર છે? એકના એક પાંદરા હા તમે રોજ ખાઈ શકો છો. પાલક છે, ફુદીનો છે, કોથમીર છે, મીઠો લીમડો છે, ઘઉંના જવારા છે, રચકો છે, મેથીના પાન છે, તો આ બધા આપણે રોજ ખાવા લાયક પાંદરા છે. એ તમે રોજ વાપરશો તો વાંધો નથી, પરંતુ જ્યારે તમે અલગ અલગ પ્રકારની વનસ્પતિઓને ભેગી કરો છો તો એની અંદર તમે વિવિધતા રાખો, એ વધારે સારું રહેશે આપના માટે. બીજા એક ભાઈનો સરસ મેસેજ આવ્યો, સાહેબ આપના તરફથી ફાંદ ઉપરની ચર્ચા અદ્ભુત રહી અને કાયમ યાદ રહી જશે. એટલે પેલા ભાઈને વજન ઉતર્યું હતું પણ પેટ ઓછું નહોતું થતું, તો એના ઉપરની ચર્ચા સાંભળીને સાહેબ ખુશ થઈ ગયા અને મને મેસેજ એમને મોકલેલો છે. બીજો એક સવાલ છે, સર શ્વાસ લેવામાં તકલીફ થાય આવું કેમ, આમ જોશથી લેવા પડે ને છાતીમાં દમ લેવું થઈ આવું કેમ થાય, એટલે અને આ માટે શું કરવું, મારે ઉંમર 33ની છે, વજન 51 છે, અત્યારે NDS 1 વર્ષથી કરું છું, આવું આટલા ટાઈમમાં પહેલી વાર થયું છે. હવે શ્વાસ લેવાની તકલીફ ને પહેલાં સમજીએ. શ્વાસ ક્યારે લેવામાં તકલીફ પડે કે તમારા નાકની અંદર જે નાસિકાની અંદર જે સાઇનસ છે અંદર નાના નાના પડદા હોય છે, આ સાઇનસ જ્યારે ફૂલે, જો ભગવાને આપણા દ્વાર જે છે એમાં આ કંટ્રોલિંગ વાલ મૂકેલા છે. એક નાકની અંદર સાઇનસ મૂકેલા છે અહીંયા હોય, તમે આમ લાઇટ કરીને જોશો ને તો અંદર લાલ ગોરી જેવા
नानी गोरी जेवा देखाशे, लाल चटाकीदार। तो अहींया बे साइनस मूकेला छे, गरामां बे काकड़ा मूकेला होय छे, अने पाछळ मळ मार्गे तमने मसा मूक्या छे, એટલે મસા બની જાય છે। તો નાક, ગરુ અને મળમાર્ગ, મળમાર્ગનું છેડું, આ ત્રણ જગ્યાએ ત્રણ ફાટકો કુદરતે ગોઠવેલી છે। અચ્છા, એ ફાટક ખુલ્લી ક્યારે રહે કે ભાઈ અવર જવર ચાલુ રાખો, ટ્રાફિકમાં કંઈ તકલીફ નથી, ટ્રેન આવવાની નથી, તો ફાટક ખુલ્લી રહે। પરંતુ જેવી ટ્રેન આવવાની હોય ત્યારે ફાટક બંધ થઈ જાય। તો ટ્રેન આવવાનો મતલબ શું કે ભાઈ તમારા શરીરમાં હવે કચરાનું પ્રમાણ વધ્યું છે, એટલે શરીરને સફાઈ કામ કરવાની છે। તો આ સફાઈ કામ કેવા પ્રકારનો કચરો વધ્યો છે એના પ્રમાણે તમારી આ ફાટકો બધી બંધ થતી હોય છે। જો તમે તીખા પદાર્થો વધારે ખાઈ લો છો તો તમને પાછળ મળમાર્ગે મસા ફૂલે છે, પાઇલ્સ થાય છે, તો એ તમને સિગ્નલ આપે છે તમને વધાર પડતું ગળ્યું ખાઈ ગયા છો, હા, તો શરદી થવાના ચાન્સ છે। તો અહીંયા તમને કાકડા પકડાવે છે ગળાના। અને આ સાઇનસ જે છે એ ક્યારે ફૂલે છે કે તમારા આ નાકની અંદર અંદરના જે વાયુ કોતરો છે, અંદર બધા કોતરો હોય, અહીંયા જેવી જગ્યા છે અહીંયા સાંકડી જગ્યા છે, પણ અહીંયા અંદરની સાઈડે તો મોટી જગ્યા હોય છે અને બધી ખાંચાવાળી હોય, ખાડા ટેકરાવાળી હોય છે, અને એમાં જ્યારે વાયરલ ઇન્ફેક્શન વધી જાય છે એ વખતે તમને આ સાઇનસ ફૂલે છે, એટલે અંદરની સાઈડે વાયરસ વધતા હોય છે। તો શરીરમાં જ્યારે કચરો વધે છે એવા વખતે જ આ ફાટકો બંધ થાય છે। એટલે તમારે શું કરવાનું છે કે કફવાળાઓને ખાસ સાઇનસ અને ગરુ આ બે સમસ્યાઓ આવે છે, પિત્તવાળાઓને પાછળ મળમાર્ગે પાઇલ્સની સમસ્યાઓ આવતી હોય છે। એટલે તમારા શરીરમાં કફ એ વધવો ના જોઈએ, વાયુ એ વધવો ના જોઈએ, પિત્ત પણ વધવો જોઈએ નહીં। એટલે ખોરાકમાં તમારે આ વાતોનું ધ્યાન રાખવાનું છે, હા, એટલું ગળ્યું નહીં ખાઓ કે શરદી થઈ જાય, એટલો પ્રવાહીવાળા ફ્રૂટ્સ નહીં ખાઈ જાઓ કે જે વાયુ કરે, અને એટલી તીખાશ નહીં ખાઈ જાઓ કે જે તમને પાઇલ્સ કરે, બરાબર છે। દરેકના એક કામ છે, તમારે સ્વાદ ઉપર બહુ ધ્યાન રાખવાનું છે। જો ગળ્યો, ખાટો અને તીખો આ ત્રણ સ્વાદ આપણા રોજિંદા ઉપયોગના છે, રોજિંદા વપરાશમાં છે, અને સ્વાદ વગર આપણે કશું ખાતા નથી, તો ગરપણનો ઓવરડોઝ તમને કફ કરશે, ખટાશનો ઓવરડોઝ તમને વાયુ પ્રકૃતિ કરશે, બહુ ખાટું ખાઈ જાઓ તો સાંધા પકડાય, કેમ પકડાય છે એના કારણો મેં અગાઉ તમને સમજાયેલા છે, અને તીખાશ વધારે ખાઈ જાઓ તો તમને પાઇલ્સ થાય અને પિત્ત પ્રકૃતિ વધે। આ ત્રણ સ્વાદ ઉપર કંટ્રોલ રાખવાનો છે। દુનિયાના બીજા કોઈ શાકાહારી પ્રાણીઓ આટલા ટેસ્ટી ખોરાક ખાતા નથી। આ ઘેટા બકરા ઘાસ ખાય તો મરી મસાલા છાંટીને ખાય, તમારા ઘર આગળ ગાયો ભેંસો બાંધેલી છે તો એમને મરી મસાલા કરીને આપવું પડે છે, ઘાસ ના જરૂર પડે, કેમ કે એ લોકો ચાવીને ખાય છે, મનુષ્યને ચાવવું નથી એટલે સ્વાદ જોઈએ છે। તમે દરેક ચીજને ચાવીને ખાઓ, તમારે વધારાના કોઈ સ્વાદ નાખવાની જરૂર પડશે જ નહીં, દરેક ચીજ તમને સ્વાદિષ્ટ લાગશે વગર સ્વાદે, બરાબર છે। તો આપણી લાળ જે છે એ સ્વાદિષ્ટ હોય છે, અને લાળનો સ્વાદ વધારામાં વધારે ઉપયોગ કરવાનો રાખો, તો નહીં કફ થાય, નહીં પિત્ત થાય, નહીં વાયુ થાય, બરાબર છે। હા, ટેસ્ટ માટે લો, દુરુપયોગ ના કરો, દુરુપયોગ ના થવો જોઈએ, બરાબર છે। બીજા એક સવાલ છે, નમસ્તે, આ એઝ મેન્સર્ડ ઇન ટુડેઝ વિડીયો આઈ વુડ બી હેપી ટુ વોલેન્ટિયર એઝ એ ટ્રાન્સલેટર થ્રુ આઈ એમ એ નેટિવ ગુજરાતી, આઈ સ્ટ્રગલ ટુ રીડ એન્ડ રાઇટ ઇન ગુજરાતી, બટ આઈ કેન ડૂ ધ ઇંગ્લિશ ટ્રાન્સલેશન ઓફ યોર વિડીયોઝ, એઝ ફોર એક્ઝામ્પલ એડ સબ ટાઇટલ્સ ઇન ઇંગ્લિશ ઓફ વોટ એવર્સ યુ આર એક્સપ્લેનિંગ ઇન ગુજરાતી। તો આ સાહેબનો ખૂબ ખૂબ આભાર, મારા ગુજરાતી વિડીયો છે એને સબ ટાઇટલ્સ કરવા માટેની એમની તૈયારી છે,
तो आप जे जे हूँ रिक्वेस्ट करीश के एक तो एनिमा लेवानी पद्धतिनो जे वीडियो छे एना सबटाइटल्स आपणे करवा छे अने बीजो एक महत्वनो वीडियो छे शरीरना एंजीनियर बनो जे जनरल पब्लिक ने दुनियानी तमाम पब्लिक ने आपणे अंग्रेजीमां सबटाइटल साथे आपीए तो लोको ए सांभळे अने एनो बेनिफिट लई शके। तो आ बे वीडियो ने सौथी पहला आपणे हिंदी अने अंग्रेजी सबटाइटल करवा छे। तो जे व्यक्ति नो हिंदी फ्लुएंट होय, मारो हिंदी एटलू सारू नथी एटले तमे मारा हिंदीना वीडियो जोया हशे, बहु धीमे धीमे हूँ बोल्यो छूं, अंग्रेजीमां तो अमे एटला मास्टर छीए ज नहीं, कारण के भणता ए वखते थोड़ू अंग्रेजी साथे पनारो पड़तो, पछी तो आखी जिंदगी कंस्ट्रक्शनना काममां ने एमां काम करेला छे एटले त्यां तो बधा आदिवासी ने गरीब मजूरो साथे ज लठ्ठा कूटवाना होय एटले બધાથી છૂટી ગયા છે એટલે એટલું અમારું એ સારું નથી। તો જે લોકો આપણા સાધના સાથે જોડાયેલા છે, સાધકો છે અને આ સમજે કલા છે, એ લોકો આ જો કામ કરી આપશે તો મોસ્ટ વેલકમ છે, તમે અમને મદદ કરો અને એ સબટાઇટલ તમે બનાવી આપશો તો એનો અમે એડિટિંગ કરી અને યુટ્યુબના જે વિડીયો છે એમાં સબટાઇટલ મૂકી દઈશું। અને ધીરે ધીરે આપણા અત્યાર સુધીના જેટલા લેક્ચર ચાલ્યા છે એ બધા લેક્ચરોના પણ સબટાઇટલ થઈ જાય તો બહુ આપણું એક મોટું કામ થયેલું કહેવાશે, કારણ કે આપણે તો આખો કોર્સ પૂરો કરી દીધો। હા, આજે 67 ડેઝના વિડીયો આપણા પૂરા થયા છે, તો આટલા દિવસોમાં આપણે ઘણું બધું શીખ્યા છીએ, તો આ બધી વાતો દરેક માટે ઉપયોગી થશે। તો સબટાઇટલ કરી શકો તો સૌથી સારું છે અને કરી આપશો એવી મને અપેક્ષા છે। તમારા વિડીયો મેં બહુ સાંભળ્યા છે, તેમાં પેટમાં ગેસ તકલીફ થાય ત્યારે હિંગ અડધી ચમચી ફાંકી મારી ઉપરથી પાણી પીવું, એવું તમારું ગાઈડન્સ હતું, તો મારો પ્રશ્ન એ છે કે હિંગ આપણને ગરમ ના પડે? હા કે ના જણાવશો, હું આવતીકાલે સવારે હિંગ પીવાનો છું, કંઈ આડઅસર તો નહીં થાય ને? હિંગનો વઘાર શા માટે કરીએ છે? અચ્છા, તમે રોજ વઘાર કરીને શાક ખાવ છો હિંગનો, તો તમને કેટલું ગરમ પડ્યું? હિંગનો ઉદ્દેશ શું, એનું કામ શું, શા માટે આપણા મરી મસાલામાં એનું સ્થાન મળ્યું? હા, કોઈ પણ વસ્તુ તમારા રોજિંદા કામોમાં જે જે વસ્તુઓ ઇન્વોલ્વ થઈ ગઈ છે તો એ કેમ આવી, ક્યાંથી આવી, એના પાછળના ઉદ્દેશ શું? બસ આટલા સવાલ પોતાની જાતને કરવાનું શીખી લો, સવાલ કરશો તો તમને એના જવાબ પણ મળી જશે, બરાબર છે? તો હિંગ જે છે એ વાયુનાશક છે, એટલે ગરમ તો છે જ, એમ તો મરી મસાલા ગરમ જ છે, એનો ઉપયોગ કેટલો થાય, મર્યાદામાં થાય, એને રોજ તમે મુઠ્ઠા ભરીને ગરમ મસાલા ના ખાઈ શકો, નહીંતર પછી શું થાય, મસાની જગ્યાએ મસાઓ થઈ જાય, પાઇલ્સની જગ્યાએ મોટા મોટા પાઇલ્સ થાય। તો કોઈ પણ વસ્તુનો જ્યારે દુરુપયોગ કરો છો, અતિ પ્રમાણમાં વપરાશ કરો છો તો એ નુકસાન કરે છે। તમને કોક દિવસે ગેસ થયો હોય અને તમે અડધી ચમચી હિંગ ફાંકો તો એ વ્યાજબી છે, આયુર્વેદે આ બધી વસ્તુ આપેલી છે તમને ઉપયોગ કરવા માટે છે, દુરુપયોગ કરવા માટે નથી। આ દરેક ચીજનો સદુપયોગ કરવાનો છે। તમે અત્યારે કેસર કેરી ઉપર રહો છો, ઘણા બધા લે છે, તો શું કેરી કે 10 કિલો ખાઈ જવાની? ન ખવાય, તમારી મર્યાદા કેટલી હોય, 2 કિલો, વધારે વધારે 3 કિલો ખાશો, કારણ કે એમાંથી અડધા ગોટલા ને કેરી છોતરા નીકળી જશે, અડધો તો 50% તો એ નીકળી જશે, તો તમે દિવસ દરમિયાન કેટલું ખાઈ શકો, તો એની મર્યાદા હોય, શરીરને સાથ આપે એટલું હોય। તો દરેક ચીજનો મર્યાદામાં ઉપયોગ કરવાથી તમને કોઈ નુકસાન નથી, દરેક ચીજના બેનિફિટ હોય છે। હા, તમે જુઓ વિદેશમાં દારૂ પીવાય છે, પુષ્કળ પીવાય છે, પણ કઈ રીતે, તો એક અથવા 2 પેક પીવાય છે। મેં એક છાપામાં રિપોર્ટ વાંચ્યો હતો 2-3 વર્ષ પહેલાં કે 108 કે 109 વર્ષના બેન નો એમના હેલ્થ ઉપરના એમના કારણો વિશે એમને જણાવ્યું હતું કે તમે આટલા લાંબુ આયુષ્ય કઈ રીતે ભોગ્યો, તો બેને એવો જવાબ આપેલો કે હું રોજ 1 પેગ દારૂનો પીવું છું, 1 પેગ, પણ એ લોકોનો ચોખ્ખો દારૂ હોય, આપણા જેવો દેશી કે લઠ્ઠાવાળો ન હોય, એટલે દારૂને
તમે દવા તરીકે પણ ઉપયોગમાં લઈ શકો છો, પરંતુ હું તમને એવી સલાહ નહીં આપું કે તમે રોજ એક પેગ પીવાનું ચાલુ કરો. આયુર્વેદમાં એની દવાઓ ઉપરના છે, એના પેલા એ ટ્રીટમેન્ટમાં ક્યાંક વપરાતો હશે, પરંતુ આપણે દારૂ પીવો નથી. બરાબર છે? કેમ કે દારૂ પીવો એ સોશિયલી તમારા માટે એ તમારી ઇમેજ ઉપર સવાલ કરે છે, એટલે ન લો તો સારું. બરાબર છે? એટલે લોકો એક પેગ પીને પણ 100 વર્ષ પૂરા કરે છે નથી, એવું નથી. પરંતુ એને જે જવાબ આપ્યો એમાં ખાલી એકલો દારૂ એનો જવાબ ન હોઈ શકે. એની ખાવાની પદ્ધતિમાં ફરક હશે, એ કંઈક વર્કઆઉટ કરતા હશે, મહેનત કરતા હશે, ખાઈ પચાવતા હશે, હા, એટલે શરીરમાં રોગો આવતા અટકાવ્યા હશે. બાય હુક યા કૂક એટલે એ 100, 125, 90 વર્ષ જીવી શકે છે વ્યક્તિ. બરાબર છે? તો જે લોકો દરેક ચીજનો કંટ્રોલ રાખે છે, એમ તો તમે જોશો કે ઘણા લોકોના ગામડે કે વૃદ્ધો અત્યારે 90, 95, 100 વર્ષના છે યાર, રોજ સવારે ઉઠીને એક રકાબી ચા પણ પીવે છે, હા, બપોરે ને સાંજે રોધેલું જ ખાય છે, છતાંય 100 વર્ષે પહોંચ્યા છે. એવા લોકો પણ છે. તો તમારે એમાં એ 100 વર્ષ કેમ પહોંચ્યા એના પાછળના કારણો તમારે શોધવાના છે. મેં તો શોધી કાઢ્યા છે કે ભાઈ આવું કરીને પણ એ 100 વર્ષ કેમ જીવ્યા. અમારા જ ઘરમાં દાખલો હતો કે અમારા દાદી 97 યર્સ જીવ્યા હતા, એક પણ રૂપિયાની દવા વગર, કોઈ બીમારી વગર એ ગુજરી ગયા ત્યાં સુધી સોય પરોવતા હતા, એટલો એમની આંખોનો તેજ હતું. પણ મેં એમાંથી એક જ વાત શીખેલો, એમની ખાવાની સ્ટાઇલ. એમને અમે બદામ આપી હોય ને તો બદામ પેલી ખિસકોલી જે રીતે ખાતી હોય ને, દાંતને ઘસી 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 અને પછી એ ખાતા, એટલે ચાહી ચાહીને ખાવાની એમની જે આદત હતી એ એમને આટલા લાંબા વર્ષો જીવાડ્યા. કંઈક તો કારણ હોય, કારણ વગર આ દુનિયામાં કશું બનતું નથી. બરાબર છે? એટલે તમારે તમારા જીવનમાં રોજિંદા જે કર્મ કરો છો એમાં થતી નાની ભૂલો અને એ કર્મના ઉદ્દેશોને ધ્યાનમાં રાખી અને તમે જીવન જીવો, કામ કરો. ખાવાનું છે તો એમાં ઉદ્દેશ હોય તમારો કે ભાઈ આપણે ખાઈએ છીએ શું કરવા, જીવવા માટે ખાઈએ છીએ, ખાવા માટે જીવીએ છીએ, પહેલો સવાલ અહીં આવી જાય. અચ્છા, તો તમે એવું માનો કે આપણે જીવવા માટે ખાવાનું છે તો તમે મર્યાદા બહાર ખાશો? નહીં ખાઓ. હવે જો લિમિટથી વધારે નહીં ખાઓ તો અપચો થશે નહીં, કબજિયાત થશે નહીં, બીમારીઓ આવશે જ નહીં. અચ્છા, ચાવવાનો ઉદ્દેશ શેના માટે છે? દાન શેના માટે આપ્યા છે? તો ચાવવા માટે આવ્યા છે કે કોઈને ડૂચા ભરવા આપ્યા છે? ચાવવા માટે આવ્યા છે. હવે જો તમે એનો ઉપયોગ ડૂચા ભરવામાં કરો ને ચાવવામાં ના કરો તો આખી સોસાયટીમાં ઝઘડા થાય, પાડોશીઓ જોડે ઝઘડા થાય અને માદા પડો, ડૉક્ટરો જોડે દોડવા પડે. જો ચાવવાનો ઉપયોગ ના કરો અને ડૂચા ભરવાનો ઉપયોગ કરો તો પોલીસ કેસે થાય, જેલમાં જવું પડે. આ તો દુરુપયોગ કર્યો કહેવાય. તો દુરુપયોગથી બચવાનું છે, કોઈપણ વસ્તુને દુરુપયોગથી બચવાનું છે. હા, તમે આ જ કરો તો જ સાજા રહો એવું નથી, કુદરતના નિયમોને સમજી લો. હા, ભલે જે બીમાર નથી એ ચા પીશે, પીવા દો, કંઈ વાંધો નથી, પણ માંદો ના પડવો જોઈએ એનું ધ્યાન રાખવાનું છે. તો ઘણા લોકો ચા બનાવે છે સરસ, તુલસીને આદુને હળદરને બધું નાખીને સરસ કાળા મળી નાખીને ઉકાળા જેવી ચા હોય એની, એટલે ચાના નુકસાનના સામે એમને બેનિફિટ વધારે લઈ લીધો હોય. એ લોકો ખાંડ ના વાપરે, ગોળ વાપરે, તો બેનિફિટ આપે એ ટાઈપની ચા પીવામાં વાંધો નથી, એને બીમાર નથી તો પીવે. ચાઈને ખાય છે લોકો, એટલું ખાય છે કે જેટલું શરીર પાસે કામ કરાવે છે. હા, જરૂર પૂરતું વધારાનું અનાજ નથી ખાતા. તો આ બધા એના કારણો હોય છે. એ તમે એ વ્યક્તિને પૂછશો ને તો એનું પોતાનું એ કેમ લાંબુ જીવ્યો ને એના શરીરમાં બીમારીઓ કેમ નથી એનું સાચું કારણ એ પોતે નહીં આપી શકે, પણ એની જે હેબિટો છે એના કારણે એ લાંબુ જીવ્યો છે. એને તમે એ વર્ણન કરવાનું કહો કે તમે 90 વર્ષે કેમ પહોંચ્યા, અત્યાર સુધી તમને નથી ડાયાબિટીસ, નથી બીપી, તમને કોઈ રોગ નથી, દાંત સાજા છે, તો એના કારણો વર્ણવો. તો એ નહીં બતાવી શકે. કેમ? કારણ કે એ ટેકનિકલ વાતોને એ કન્ક્લુઝન કરી શકતા નથી. પરંતુ તમે રિયલ તમે જ્યારે સર્ચ કરો તો
તો બધું તમને આ બધી વાતો જાણવા મળશે એના પાછળ, બરાબર છે? તો હિંગ ઇમરજન્સીમાં જ્યારે ગેસ બહુ થઈ ગયો હોય, પેટ ભારે થઈ ગયું હોય, તમને ઉપર આમ ગેસ ચડતો હોય, માથું ચડી ગયું હોય, તો એવા સમયે હિંગનો ઉપયોગ કરી શકાય. રસાહારમાં વોટરમેલન જ્યુસ આખો દિવસ લેવાય અને એમાં ગ્રીન જ્યુસમાં વોટરમેલનની છાલ, આ ભાઈએ આપણે ગઈકાલે પણ આની વાત થયેલી પણ એમનો પાછો ફરીથી એમનો જવાબ આવ્યો, એમને ચ સી એચ એ લખેલું એટલે ચા લખેલું, એમને છાલ લખવાની હતી, એની જગ્યાએ ચા લખાઈ ગયો અંગ્રેજીમાં, તો વાંધો નથી. તો તરબૂચની છાલ તમે વોટરમેલન એટલે તરબૂચનો જ્યુસ કાઢો એમાં ઉપયોગ કરી શકો. અહીંયા મારે એક તમને ખાસ વાત કહેવી છે, તરબૂચમાં ત્રણ પાર્ટ હોય છે, એક એની છાલ, બીજો એનો લાલ માવો અને ત્રીજા એના બીજ. આ ત્રણેય વસ્તુઓ શરીરના કામની છે. અચ્છા, ત્રણેયના કામ જુદા છે, ત્રણેયના કામ જુદા છે, ત્રણેયના ફાયદા અલગ છે. તમે લાલ માવો ખાવ છો તો એ ગળ્યો હોય છે, એ મોટા ભાગે તમને શક્તિ આપવાનું કામ કરશે, એનર્જી. તરત તમે ખાઓ, તરત તમે થાકી ગયા હોય, જોરદાર તરસ લાગી હોય ને અશક્તિ લાગતી હોય અને જોરદાર ભૂખ લાગી હોય, તમે એક થોડો લાલ માવો તરબૂચનો ખાઈ લો, 5 જ મિનિટમાં તમને સ્ફૂર્તિ ને એનર્જી ને શક્તિ આવી જશે. અચ્છા, બીજ, તમે આખા તરબૂચના બધા બીજ એક બાજુ કાઢો અને એક બાજુ આખો માવો લાલ રંગનો. આવા માવો, આખો માવો ખાવાથી તમને જેટલી શક્તિ મળે એટલી જ શક્તિ એના બીજમાં ભરેલી છે. તમે એક વ્યક્તિને માવો ખાવા લીધો અને બીજીને ખાલી બીજ આપી દો, પેલો બીજ ખાઈ લેશે તો એટલી જ શક્તિ એને મળશે. પણ હા, તરબૂચ લાલ માવો ખાવાથી જેટલી ઝડપથી તમને શક્તિ અને કેલરીને એનર્જી આવે છે એટલી ઝડપથી પેલા બીજમાં નહીં આવે, એમાં સ્પીડ ધીમી હશે પણ લાંબો સમય ધીરે ધીરે આવશે. એમાં પણ બીજમાં પણ તેલ હોય છે, તરબૂચનું તેલ હોય છે. આ તરબૂચના બિયા તો વેચાતા હોય છે દુકાનોમાં, લોકો ખાય છે. તો આની અંદર પણ અલગ પ્રકારના પોષક તત્વો અને અલગ પ્રકારની કેલરી એમાં અસ્તિત્વ ધરાવે છે, એ પણ શરીરના કામની છે. એટલે તરબૂચનો જ્યુસ કાઢો તો બિયા અલગ કાઢવાની જરૂર નથી, એને ક્રશ કરી નાખો, ગાળી લો, કામનું મટીરિયલ અંદર આવી જશે. અને એની છાલ, તો છાલમાં જેવા તત્વો છે એવા તો પેલા બંનેમાં નથી, એમાં ઘણું બધું સંશોધન થયેલું છે. મારે એક વખતે હું તમને કહીશ, અત્યારે આજે ટાઈમ નથી, હું એનો કાઢી અને તમને છાલના ગુણધર્મો વિશે પણ એક વખત કહીશ, પડ્યું છે મારા જોડે સાહિત્યનું. તો આ છાલના પણ એક ગુણ છે, છાલનો લીલો રંગ પણ એક સ્પેશિયલ ક્લોરોફિલ છે અને ડાર્ક હોય છે. જો તરબૂચ પાછા અલગ અલગ હોય, એકદમ લીલી છાલના આવે, પછી પેલા પટ્ટાવાળા આવે, અને તમે સિંગાપુર કે ત્યાં જાઓ તો તમને પીરી છાલવાળા તરબૂચ મળે. તો આ છાલમાં પણ એના એક ચોક્કસ ગુણધર્મો છે, એના એક શરીરને ફાયદા છે. તો તમે કોઈ વસ્તુ ફેંકી દો, તમે શક્કર ટેટી છે ને, તો શક્કર ટેટીનો જો જ્યુસ કાઢવાના હોય તો એના જે બિયા છે એ બિયાને પણ સાથે ક્રશ કરી નાખો, એમાંથી પણ તમને કેલરી મળશે, એમાંથી પણ ઉપયોગી તત્વો શરીરને મળશે, બરાબર છે? તો કોઈ વસ્તુ નકામી હોતી નથી, દરેકના એક અલગ અલગ ફાયદા છે. સિંગ દાણાના દૂધની છાશ કેટલો સમય રખાય? હવે ખાસ મારે તમને એ વાત કહેવી છે કે ભગવાન જે ચીજ બનાવે છે, જે ફોર્મમાં બનાવે છે, એ જ ફોર્મમાં તમે ખાવ એ સૌથી ઉત્તમ છે. સિંગદાણા તમે કાચા ખાવ, કારણ કે એ શેકાઈ ગયા છે, સુકાઈ ગયેલા છે, મગફળી સુકાઈ જાય એટલે સિંગદાણો તૈયાર થઈ ગયો. હવે સિંગદાણાને તમે શેકો છો તો શેકેલો સિંગદાણો તમારા શરીરમાં કોલેસ્ટ્રોલ બ્લોકેજ, બીપી વધારે. કાચી સિંગદાણા ખાવ છો તો એને પચવામાં તમને ભારે પડશે, એ એટલું જલ્દી નહીં પચે. શેકેલી તો વધારે જ ભારે છે,
પણ કાચા સિંગદાણા એકલા પણ તમે જ્યારે ખાવ છો તો એમાં પાચન થવામાં થોડો વધારે ભારે પડે છે. એની જગ્યાએ એ જ સિંગદાણાને જો તમે પાણીમાં પલાળો અને જ્યારે એ ફણગો ફૂટવાની પ્રોસેસ થાય, ફણગાય છે દાણો, એટલે જે સિંગના દાણાની અંદર જે રહેલું મટીરિયલ, જે ચરબી છે, આ ચરબીનું રૂપાંતર થઈ જાય છે અને એ એવા ફોર્મમાં બની જાય છે કે તમારા શરીરને એને ડાયજેસ્ટ કરવામાં બહુ સમય જાય નહીં અને આરામથી ઇઝીલી ડાયજેસ્ટ કરી શકે એવા ફોર્મમાં બની જાય છે. બરાબર છે? તો તમે શ્રીફળ સિંગદાણાનું દૂધ બનાવો તો તાજું બનાવી દો, તાજું પી લો. જો તમે એને મૂકી રાખશો, જેટલા કલાક એ લાંબો સમય પડી રહે એટલું એ વધારે બગડવાનું ચાલુ થઈ જાય, એ દેખાય નહીં તમને. એટલે અમે તો પ્રિફર એવું કરીએ છીએ કે સિંગદાણા પલાળ્યા છે એને ગોળના સાથે કે ખજૂરના સાથે કાચું ખાવા બેસો ત્યારે ચાઈ ચાઈને ખાઈ લો. તમે ચાઈને ખાઈ લો, રસ કરીને મોકલો તો લાળ સાથે ભરી અને રસ થઈને જશે તો સૌથી વધારે ઉત્તમ થશે. તમે એનું દૂધ બનાવશો તો ગટગટ પી જશો, લાળ જશે નહીં. તો દૂધ બનાવીને પીવું, પાચન તમારું જલ્દી થશે, પ્રવાહી થઈને જશે એટલે. પરંતુ જો લાળ સાથે જશે, ચાઈ ચાઈને રસ થઈને જશે તો એ વધારે ઉપયોગી થશે શરીરને. પહેલાંમાં મહેનત કરવાની, દૂધ બનાવવાનું અને બધી માથાકૂટ કરવાની, આ બધી માથાકૂટ કરવી, એટલો ટાઈમ જમે માથાકૂટ દૂધ બનાવવામાં જેટલો ટાઈમ આલો છો એટલો ટાઈમ ચાઈને ખાવામાં પણ. તો દાંતે મજબૂત રહેશે, લાળ સાથે ભોજન જશે, તમારો ખોરાક જેટલો પેટમાં જાય એટલા જ પ્રમાણમાં લાળ જવી જોઈએ. એટલે 50% ખોરાક હોવો જોઈએ અને 50% લાળ હોવી જોઈએ, પ્રવાહી. અને આવો ખોરાક જશે તો જઠરને તકલીફ નહીં પડે, આંતરડાને તકલીફ નહીં પડે, બિચારા ખુશખુશાલ રહેશે, કબજિયાત થશે નહીં, એમને તકલીફ નહીં પડે, તો તમારા શરીરને તકલીફ નહીં પડે, તમારા મનને તકલીફ નહીં પડે, તમે આનંદમાં રહેશો. આનાથી વધારે શું જોઈએ? બરાબર છે? ટેસ્ટ કરવા માટે બીજી બધી વસ્તુઓનો ઉપયોગ કરો તમે, અને ચાવશો એટલે સ્વાદ આવવાનો જ છે. સિંગદાણા ચાવો, ટેસ્ટી જ લાગશે. જોડે ગોળ ચાવો, ખજૂર ખાઓ, મધ લો, બીજા બધા ટેસ્ટ કરો, ચટણીઓ બનાવીને જોડે લો. બરાબર છે? તો આનો ઉપયોગ આ રીતે વધારે કરો. બરાબર છે? તો પ્રશ્નોની અંદર કેરી માટે એક બીજો પ્રશ્ન છે કે સાહેબ કેસર કેરી જ ખાવાની? તમને પોસાય તો કેસર કેરી ખાઓ, ન પોસાય તો માર્કેટમાં સુંદરી ને બદામ ને દેશી કેરીઓ ને બધું ઘણું બધું છે. બરાબર છે? દરેક કેરીના પોતાના એક ગુણધર્મો છે. હા, રાજાપુરીથી લઈને કેટલાય પ્રકારની કેરીઓ આવે છે, તોતા કેરી આવે છે. તો આ બધા કેરીઓનો પણ તમે ઉપયોગ કરી શકો. અને જો તમારી આર્થિક પરિસ્થિતિ સારી નથી તો તમારે કેરીના એ પૈસા ખર્ચવાની જરૂર નથી. તમે ટામેટા લઈ લો, બીજા ખાટા ફ્રૂટ જે કંઈ મળે તો એવી લઈ લેકો, આંબલી હોય તો આંબલી લઈ શકો, લીંબુ વાપરી શકો, સંતરા, મોસંબી, નારંગી, જે ચીજ માર્કેટમાં સસ્તી મળતી હોય, જેવી તમારી પોઝિશન. જો તમારી આર્થિક પરિસ્થિતિ સારી નથી તો તમારે એ પ્રમાણે, ઘણા લોકો આંબલીના પાંદડા પણ જ્યુસમાં લે, એ પણ ખટ્ટા મીઠા સરસ લાગે, તો એ ખટાશ થઈ ગઈ, એ પણ તમારું બોડી ક્લિન્ઝિંગ કરશે. બરાબર છે? તો અહીંયા આપણે કોઈ બંધનમાં રહેવું નથી. તમારી અનુકૂળતા અને તમારી શક્તિ એવી તમારે ભક્તિ કરવાની. પણ દરેક વસ્તુનો તમને ખ્યાલ હોવો જોઈએ કે આ વસ્તુ કેટલી મોંઘી પડે છે, એના સામે એવું જ કામ કરે એવા બીજા ફળ અવેલેબલ હોય તો ખોટા પૈસા બગાડવાની જરૂર નથી. હા, અમારો પ્રયત્ન હોય છે કે લોકોને સસ્તું જેટલું મળે અને થોડો સ્વાદ બી મળે, સારો માલ મળે. એટલે અમે અમારા સેન્ટર ઉપર દરેક સિઝનની વસ્તુઓ લાવીએ છીએ. દ્રાક્ષ વખતે દ્રાક્ષ લાવતા હોય છે, ખજૂર આવશે એ વખતે ખારેક ચાલુ થશે, તો એ વખતે ખારેક પણ આવવાની ચાલુ થશે. તો અમે આ બધું સગવડ કરીએ છીએ, લોકોને સારું મળે એના માટે, સારો અને સસ્તું મળે અને બધા એને આનંદ લઈ શકે. તો કેરી કેસર જ ખાવી એવી જરૂરી નથી. હા, બીજા એક ભાઈનો સવાલ હતો કે સાહેબ કાપીને ખાવી જોઈએ કે રસ કાઢીને પીવો જોઈએ? તો હું એમ કહીશ કે કાપશોય નહીં અને રસે ના કરો, સીધી એને ગોલી કાઢો. બરાબર, ગોળી કાઢો
એટલે અંદર રસ થઈ જશે અને ઉપરથી નાકું કાઢી અને નાના છોકરાઓ હતા અને નાના બાળક વખતે જ્યારે તમે ગામડે રહેતા હોય ને આવી દેશી કેરીઓ ચૂસેલી છે તો આનો આનંદ લો. પેલા સોફિસ્ટિકેટેડ કહેવા છે, સુધરેલા લોકો કાપે અને એના જ્યુસ કાઢે, માણસો પાસે કરાવડાવે ને બધું કરીને પાછા આમ સોફામાં બેઠા બેઠા પીવે. મોટા માણસ છે તો એમનો સારો દેખાવ, લોકોને ખરાબ ના લાગે. ખાવા પીવાની પદ્ધતિ છે કે ભાઈ ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને ખાવું પડે, તો આ ઉચ્ચ વર્ગમાં જે સોમેનશીપ છે એમાંથી બહાર આવો. આ આ બધામાં નહીં રહો, દેખાડા ઉપર નહીં જાઓ, હા વાસ્તવિકતા ઉપર આવો. તમે ઘોલીને ખાઓ, ભલે દેશી દેખાશે પણ એ તમારા શરીરમાં જે ફાયદો આપશે એ ઉત્તમ આપશે, એનાથી વધારે લાભ નહીં મળે બીજી રીતે ખાવાથી. બરાબર, જોઈ લેવાની કેરી બગડેલી ન હોય તો એને તમે ઘોલી શકો અને સરસ રીતે ખાઈ શકો. અચ્છા, આપણા સેન્ટર ઉપરથી જે જે કેરીઓ મળે છે, આ જે ઓરિજિનલ ઓર્ગેનિક કેરીઓ હોય છે, હા દેશી ખાતરો અને દેશી જંતુનાશકોથી પકવેલી, તો આ કેરીઓમાં તમારે એ પણ ધ્યાન રાખવાનું છે કે એ કેરી એકદમ પીળી થઈ જાય, આખે આખી કેરીનો રંગ બદલાઈ જાય ત્યાં સુધી તમારે એને પાકવા નથી દેવાની, નહીંતર અંદર બગડશે. એને અત્યારે તો જે કેરીઓ આવે છે ને એ ઉપર સામાન્ય આછો પીળો કલર સવાની શરૂઆત થઈ જાય, તમે આમ હાથમાં પકડો અને સહેજ તમને એમ લાગે કે દબાય છે સામાન્ય, એટલે કેરી ખાવા લાયક છે. એ ભલે આખી પીળી ન થઈ હોય, બરાબર છે, તો પણ એ ખાવા લાયક છે. અને આવી જ ખાઓ, અને હું ખાસ કહીશ કે બહુ પાકી જાય એવી ન ખાઓ, ખટ્ટી મીઠી ખાઓ, થોડી કાચી થોડી પાકી અને ગોલાય એ ટાઈપની, સહેજ કઠણ હોય તમે આમ ખોલો રસ થઈ જાય એ ટાઈપની ખાઓ. તો એ ખટ્ટી મીઠી કેરી તમારા શરીરનું જેટલું ડિટોક્સ કરશે, જેટલા શરીરના વિષ તત્વો બહાર કાઢશે ને, એટલી એકદમ પાકી ગયેલી કેરી નહીં કાઢે. એકદમ પાકી ગયેલી કેરી ખાવાથી જો ઓવરડોઝ કરી નાખશો તો તમને કફ ને શરદી ને જીરમ તાન ને શરીરમાં સેપ્ટિક વધવાના ચાન્સ વધશે. એના કરતાં ખટ્ટી મીઠી અને આવી કેરી ખાશો તો તમારા શરીરની સફાઈ થશે, શરદી તાવથી બચાવશે, શરીરમાં સડો નહીં થવા દે. બરાબર છે, તો કેરીઓ સડી જાય ને પછી રોજ સડેલી સડેલી ના ખાતા, રોજ સડેલી સડેલી, કારણ કે આપણે આખી પેટી લાવીએ છીએ, બગડી જાય એટલે ખાવાની, બીજા દિવસે બીજી બગડી જાય એટલે ખાવાની, ત્રીજા દિવસે ત્રીજી બગડી જાય એટલે ખાવાની, આવું ના કરો. હા, તમે એને ખરેખર શરીરને ઉપયોગી થાય એ રીતે એને વાપરો રોજે રોજ. હા, લોકોની માનસિકતા એવી હોય છે એ જથ્થામાં લાવી દે અને બગાડી બગાડીને ખાય. આ બગાડી બગાડીને ખાવાની વૃત્તિમાંથી બહાર આવો, આવું નહીં કરો. બરાબર છે, આ મારે બીજી વાર કહેવાનું થયું, કારણ કે સવાલ આવે છે તો એના જવાબ મારે આપવા પડે છે. બરાબર છે, તો આપણા ઘણા બધા સાધકોએ સરસ રિપ્લાય આપ્યા છે, અનુભવો આપે છે, નવા સાધકો પણ જોડાતા જાય છે. અને જે લોકોએ શરૂઆતની ચૈત્ર મહિનો આપણો ચાલુ થયો એટલે આરોગ્ય યાત્રાના પહેલા દિવસથી લઈને અત્યાર સુધીના બધા જ વિડીયો રોજે રોજ જે વ્યક્તિએ જોયા હોય અથવા બે દિવસે ભેગા કરીને જોયા હોય બે ત્રણ દિવસે, આવા લોકોને ખાસ મારી વિનંતી છે એ લોકો મને વોટ્સએપ દ્વારા મેસેજ મોકલે, એમનું નામ એડ્રેસ અને નંબર તો આવી જશે વોટ્સએપ વાળો. તો આપણા આ આરોગ્ય યાત્રા સાથે રોજે રોજ જે લોકો સંકળાયેલા છે અને રોજે રોજ જેમને વિડીયો જોયા છે એ લોકોનું એક હું અલગ ગ્રુપ બનાવવા માગું છું. અને મારી એક જો સંસ્થા તૈયાર થશે શ્રીરામ ફાઉન્ડેશન, તો મારી એક પ્રપોઝલ પણ હશે કે આ પહેલા દિવસથી લઈને અત્યાર સુધીના બધા જ દિવસના વિડીયો જેમને સાંભળ્યા છે કે જોયા છે એ લોકોને એક સન્માનપત્ર આપવાની પણ મારી ઈચ્છા છે. એટલે અત્યારે આપણે આ શિબિર ચાલે છે ત્યાં સુધી ચાલુ રાખીશું અને છેલ્લે જે લોકો આપણી આરોગ્ય યાત્રા પૂરી થાય ત્યાં સુધીમાં બધા જ જે લોકો અત્યાર સુધી જેમને જોયા છે એ લોકો તો મને મોકલી જ દે મેસેજ, એટલે એમનું એક હું ગ્રુપ બનાવી દઉં, પછી એમાંથી કે જેટલા લોકો ટકેલા રહેશે એ લોકોને આપણે એક સન્માનપત્ર આપવાનો વિચાર રાખીએ છીએ. કારણ કે તમે આટલા બધા વિડીયો જોયા હશે એટલે તમે અડધા તો ડૉક્ટર થઈ જ ગયા છો,
તમારે બહુ પછી બહુ વધારે પડતું બીજા ક્યાંય શોધવા જવાની જરૂર પડે એવું લાગતું નથી. છતાંય તમને જે કોઈ કન્ફ્યુઝનો હોય તો તમને છૂટ છે મને વોટ્સએપ દ્વારા પ્રશ્ન પૂછવાની, અને એ પ્રશ્નો આપણે અહીંયા પ્રશ્નોત્તરીમાં લેતા રહીશું. યોગમાં અમુક મુદ્દાઓ રહી ગયેલા છે, એ પછી આપણે સમય મળશે ત્યારે લેતા રહીશું. અત્યારે પ્રશ્નોમાં લોકોની વધારે ઇન્ક્વાયરી રહે છે તો આપણે એની ચર્ચા ચાલુ રાખીશું. નમસ્કાર.